मां जिसको मुख तारे अमर कहते हैं, जिसकी रातों को कदर कहते हैं, सुबहों को जिसकी फजर कहते हैं, शाम को जिसकी असर कहते हैं, हर जमाने पे जिसका कब्जा है। जिसको कजा कदर जिसको सदा कजा ने कहा, सैयदा जिसको मुर्तजा ने कहा, अपनी माँ जिसको मुस्तफा ने कहा, कंज मखफी जिसे खुदा ने कहा। अल्लाह ने ओलख से तो एनी जितनी बड़ी बनावी दी छे अभी आपे इंसान से एने ओछी सकसे, તો એને ઓળખી શકશે એટલે ઓલાદ સખી ને મોટી કરી શકશે, એ લોકોની ફામી ને ઓળખશે તો એ ફામી ને વધારે મદદ કરી શકશે, ને કોમી નો તેને ને આપણને એક જોરાતી કોમી નો તેની જરૂર છે, શું કામ કે આપણા બારામાઈ મામે કામ આવે, આપણે આપણે નબળા હશું તો શું કરી શકશું, કઈ નથી, બારામાઈ મામે શું જરૂર છે, એક જોરાતી કોમ હોય કે એ ઈ એની મદદ કરે, મોન કર એ મોન એનર્જી સો કોન્સેક્રે આ સેટ મિશન એટલે મારું દિલ મારે મી પ્રેઝન્ટ સમસ્યા માટે મારું દિલ ને મારી એનર્જી એ આ મિશન માટે છે, ને હું દુઆ માંગુ છું અલ્લાહ પાસે કે અમને મદદ કરે આ કામમાં આગળ વધવા માટે, ને અમને જે આ ફેડ ને વર્લ્ડ ફેડરેશન જે બધાએ પ્રોગ્રામ કરે છે અમને અમે હવે વધારે અમે એમાં ભાગ લેશું આગળ વધવા માટે, હમણાં લાનિકાબેન જે અમારી સેક્શન ફાર્મમાં જે મોંગ છે એ તમને અમારો કોન્ટ પ્રેઝન્ટ કરશે, ને જે ત્યાં મારા અલગ અલગ પ્રોગ્રામ પેશ કરું છું જે આ વર્ષ દરમિયાન હું અંજામ આપ્યા, સૌથી પહેલે અમારો રાપોર્ટ ફિનાન્સિયર જનરલ પ્રેઝન્ટ કરું છું તમને, લા પાર્ટિસિપેશન દે ઝેરોઇ કમ ડીઝે નંગીસ માસી પોર લે રેડિયો એટે દે 2700 ડોલર સોઆ લિક્વિવેલન્ટ ઓન્વિરોન દે 8,775,000 આરિયા, અમારો સૌથી પહેલો મકસદ હતું કોમની અંદર સેહતની અહેમિયતના બારામાં જાગૃતિ પેદા કરવું, આમો પહેલે ન્યુટ્રિશન અને ડાયાબિટ ઉપર સેમિનાર તૈયાર કર્યું જેમાં 100 જણા લોકો એ પાર્ટિસિપે કર્યો, સેમિનારના પ્રેક્ટિસમાં લેવા માટે હેલ્ધી કુકિંગ ક્લાસીસ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું, ઇચ્છ વિષયમાં ડાયાબિટનું ડેપિસ્ટાજ કરવામાં આવ્યું જેમાં 400 લોકોએ ભાગ લીધો, ઇઝ સિલસિલામાં ઈરાનથી આવેલા શેખ નાદિયા જાફર સાથે અનોખો પ્રોગ્રામ હાકવામાં આવ્યું જેમાં દિવસમાં ઈજામાં હાકવામાં આવ્યું હતું અને રાતોમાં મેડિસિન ફોટોચિકના દસ દેવામાં આવ્યા હતા, પેરા માટે બેંગ્લોરથી આવેલા સાબેરા બહેન ઈજામાં કરતા હતા, આ પ્રોગ્રામને અલગ અલગ પ્રોગ્રામ્સમાં અંજામ આપવામાં આવી, સેહતના બારામાં જ ઓક્ટોબર મહિનાથી યોગા ક્લાસની શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ તબલીગ વિભાગમાં બહેન અઝમત હુસેન અલી સાથે એહરામના દરસો શરૂ કરવામાં આવ્યા, પહેલું મોજુલ હતું ગુસલે કફન અને બીજું મોજુલ હતું એકામે નમાઝ, ઇન્શાલ્લાહ અમારો પ્રોજેક્ટની અંદર છે કે અલગ અલગ સબ્જેક્ટ ઉપર દરસો જારી રહેશે, આખીરમાં અશરે ઝેનબિયા દરમિયાન બીબી ઝેનબ અલીસલામનો ખુતબો ધામાના રૂપે પેશ કરવામાં આવ્યો, સાથોસાથ એક આર્ટ એક્ઝિબિશન રાખવામાં આવ્યું,
ઉડાડી નાખજો કે આપણી કોમ તકલીફમાં ના આવી જાય આવા ફોટાઓથી, અને ત્યારબાદ કોઈને કઈ સવાલ હોય તો પૂછી શકે છે. સેટિસ્ફેક્શન મહિનો તો પ્લસ મોય, પણ એક જરાક આપણી પહેલું મેડિકલ કેમ્પ હતું, પહેલું એક્સપિરિયન્સ હતું, તો વહાં જો મટીરિયલ હતા થોડાક, તો પછી ઇન્શાલ્લા આ તમે જોઈ ગયા છો. ટોટલ કોન્સલ્ટેશન 305, કાર્ડિયોલોજીમાં 116, જીનેકો 74, ઓર્થોપેડીમાં 115. પછી એક દિવસ આપણે આપણા મલકાશી ભાઈઓ માટે રાખો તો સેરામાં, ત્યાં આપણે એક દિવસમાં આવી રહ્યો 300 પર્સનની કોન્સલ્ટેશન કર્યો. અહીંયા હું એ પ્રોવેસમાં એ આ બહુ જાજી અપીલ કરી હતી, પણ આપણે પ્રોવેસથી એક મરીઝ ના એવો આ ઇન્ડિયાના ડાક્ટર નવમાં બધે તનાના જતા પ્રેસ્ત, તો શહેરામાં આપણે જ્યારે કર્યું ત્યારે ચોસા પેરસોન ને આપણે લોકો મેં વિઝિટ કરી. બોલા બીજું હોય મેડિકલ કેમ્પનો રાપોર્ટ, એમાં હું ઓનરી ભાઈનો શુક્રિયા અદા કરું છું. આપણે આ ડોક્ટરનું આપણે સગવડ કરી આપી, ઇન્શાલ્લાહ 2018માં ઓનરી ભાઈ આપણે એક હજી મેડિકલ કેમ્પ ઇન્શાલ્લાહ કરશું. થેન્ક યુ. Projet de la mise en place d'une clinique à Antananarivo. Devine de demande ça veut dire que centaines de banana peuvent vous déclencher au milieu de ces rosmo. Halma, si on pas cette structure c'est yani amna koi bimar pade to apna pas ek nano dispenser se dispenser ni jagya pan sao nani se અને આપણા પાસે અમુક જ મટીરિયલ મોજૂદ છે, અને લોકલી ડાક્ટરો આપણા સાથે કામ કરી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ આપણે બે એમ્બ્યુલન્સ મળેલ છે કે જે યુટિલિઝેબલ, યાને આપણે એનો ફાયદો લઈ શકશું. હવેથી ઘણા ફોટા વોટ્સઅપમાં અને ગ્રુપમાં પણ પાર્ટેજ કરવામાં આવેલા, એ એક વસ્તુ સારી છે. પણ હાલમાં aucune structure adéquate n'est disponible actuellement. On a appris à l'aide de la police. Et nos solutions, comme nous savons, c'est que localement, les hôpitaux, les docteurs, et qui a pris le reste, et il y a donc l'évacuation par les grilles. Next slide, please. સ્ટેટિસ્ટિકમાં હવે તના જમાતી જ વાત થઈ છે. સ્ટેટિસ્ટિક અગર આપણે જોઈ તો એક વર્ષ દરમિયાન જેવી રીતે જોયરભાઈ એમના શિખરે તમને બોલ્યા કે 150 મિલિયન અરિયારી, યાને 44,000 US ડોલર ઓનલી ફોર તના જમાત. તના જમાત 44,000 ડોલર વાપરેલ છે, જેમાં 50% લોકલ હોસ્પિટલમાં વપરાવા અને 50% આ બ્યુજે ઇવાક્યુએશનમાં વપરાવવામાં આવેલા છે. અને જે ઝોયર દિન મહમદે શિફ્ર આપેલો અપ્રોક્સિમેટિવ, કે આ તો ખાલી મદદ જે હાજતમંદો હોય છે યા જે જેને આપણે મદદો કરતા હોય છે આ લોકોના જ શિફ્ર છે. સો એને કહ્યું ક્યુન પછી પાર્ટી દ આઈસબર્ગ, પણ અંદર ખાને જે માણસો પેરમેટર થાય છે ને જે પૈસા વાપરે છે તેનો હિસાબ તો આપણે કરી જ ના શકે. હવે આના બારામાં આપણે ઘણી કોશિશ કર્યા છે ને કે પેલી ફેરે સભામાં વાત નથી થતી, ઘણા પ્રોજેક્ટ થયા અને હમણાં જ એક જમીનના બારામાં વાટાઘાટ થઈ. આપણે મોટા મોટા પ્રોજેક્ટના સપના કરે છે ને ઇન્શાલ્લાહ સારા ગુમાનો રાખીએ, પણ એ મોટા પ્રોજેક્ટ કાલે નહીં થઈ, ટાઈમ ખપશે અને બીમાર તો દિવસે દિવસે થઈ શકે. એના માટે તના જમાતનો એક પ્રોજેક્ટ છે, આપણે અહીંયા સાઉથ રિવિલમાં એક લોકલ મહિનો છે, એટલે આપણે લોકલ વેચાતો કે ઇમારતો બનાવવાની વાત કરશો તો પૈસો નાણો પણ ખપશે ને ટાઈમ પણ ચાલ્યું જશે. આપણે લોકાશોમાં જો વેનસાઇક મેત્ર કાર્ય પૂરા લોહીએ 2 મિલિયન દરિયારી આપણે નેગોશિએટ કરી ચૂક્યા છે. કોન્ત્રામાં
શૈષિકા પણ થઈ ગઈ છે અને આપણો ઓબ્જેક્ટિવ શું છે કે ત્રે રેપિડમાં એક સ્ટ્રક્ચર ટોપો રાખીએ જેથી કરીને એમર્જન્સી કેસને આપણે મેનેજ કરી શકીએ ત્યારથી લઈને બીજો પોઈન્ટ હવે આ સ્લાઇડ બધી બધું દેખાતું નથી ત્યારથી લઈને બીજો પોઈન્ટ કે જે આપણા પાસે મટીરિયલ મોજૂદ છે આપણા ડિસ્પોન્સરને એ મટીરિયલને વાપરે અને અમુક ટેકનિશિયન તેમજ ડાક્ટરો સાથે બેસી અને એક પ્રોજેક્ટ તૈયાર કરેલું જેથી કરીને આપણે નવા મટીરિયલની નો આશા કરી અને ઇન્શાલ્લાહ આ પ્રોજેક્ટને મિઝ ઓન પ્લાસ કરશું નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ આ અમુક ફોટા છે જે હાલના મટીરિયલ છે એના બારામાં નેક્સ્ટ સ્લાઇડ અને જે મટીરિયલ તુત સ્વીટ આપણે લઈ શકે છે લોકલમાં આ બહારથી આવીને ટાઈમ જઈને એવી વાત નથી લોકલમાં આની એક એક દેતાઈ છે હવે તે સ્પેસિફિક છે એક્ઝેક્ટ પણ હવે જગ્યા ના આવીને આપણે તરત ઓબ્જેક્ટિવ તરફ જઈ 299 મિલિયન દરિયારી કેલ્ક એટલે 300 મિલિયન દરિયારીનો ઇન્વેસ્ટમેન્ટ છે જેથી કરીને આપણા પાસે લગભગ મટીરિયલ આવી જાય જેમાં તંતર છે રેડિયોગ્રાફી છે એકોગ્રાફી છે એન્ડોસ્કોપી છે મેમોગ્રાફી છે બધી વસ્તુ શું કે તંપો રીતે આપણે ઇમરજન્સી કેસને આપણે મેનેજ કરી શકીએ હવે વિઝિબિલિટી ફિનાન્શિયલ કે હાલમાં આપણા પાસે બે એમ્બ્યુલન્સ અને જે મટીરિયલ છે તકરીબન 100 મિલિયન અત્યારે 30,000 ડોલરનો માલ મોજૂદ છે આ નાનો પ્રોજેક્ટ છે સેન્સી પ્રોજેક્ટ ત્યારથી લઈ અને આપણે એસ્ટિમેશન મટીરિયલ કરે છે ઓ મિનિમમ તમે લિસ્ટમાં હમણા જોયા 300 મિલિયન દરિયારી યાને 49 મિલ ડોલર 89,000 યુએસ ડોલર અને આમેનાજમાં લોકો એ બુઝવા દો ફંક્શન મંદિવેર જેમને તમે ભાડું કીધું ભાડું ફેવલ કહેવાય પૂરો એ લોકલ સેન્ટર બિલ પણ એનું કારણ એ છે કે સા ડિમાન્ડ એન આમેનાજમાં નેચરલમાં સી લા પર્સન ડોન સો લોયે સે કોન કોન્ટ્રપાર્ટી એલ ડિમાન્ડ દે રેપારેશન Donc il y a des réparations à social comme et puis on a donc un nano banamanu que ce que égalité financière entre sorti ni matin et puis pays ça quoi ni matin des parlements et les IAM estimé qu'il y a 200 millions derrière ce qui fait donc 40 000 dollars total levé de fonds il y a une total appelé 500 millions derrière 149 000 dollars ni zéro cent donc ça c'est un projet એની અંદર એક જ વાત હતી કે અહીંયા દીવો બાર બારે દીવો ના બારો આ એવો નાનો પ્રોજેક્ટ છે આમાં દીવો એ નથી બારવાનો આમાં દીવડી બારવાની છે ભાઈઓ અમને સાથ દો કારણ કે મને જોશ છે આપણે કેટલા વર્ષથી આપણો વ્યવ હતો સ્કૂલનો એ આપણે કરી ચૂક્યા એવી જ રીતના આપણા છોકરાઓ જવાન ત્યાં ખબર છે ને ઘણી વાર મસીતે રમતા હતા ઘણી વાર બીજા ગાલિબભાઈ ત્યાં રમતા હતા શેખ હનીફ ત્યાં રમવા ગયા હતા આજે કેવું પાર એ લોકો આપણને ફેમિલી મોલુરામજી એ દીધી જમીન એમાં આપણે તૈયાર થઈ ગયું છે તો મને આશા છે કે આ પ્રોજેક્ટ હમણાં આરિફભાઈ જે પ્રોજેક્ટ પેશ કર્યા એ મરી જાય એનો હતો મારું છે મરી ક્યારે જાય બીમાર થાય પછી મરે તો મને લાગે છે તમે એને જે પૈસા આપ્યા ને અમને દઈ ગયો તો હમણાં થઈ ગયો તો આશા રાખીએ છીએ અમે ને જે હમણાં અઝીમભાઈ કીધું ને જરાક મારા કોન્ટેક્ટ તો ઓછા હતા અઝીમ સાથે બે દિવસ છે એ આમાં હેરાન હતા મિટિંગમાં હેરાન હતો ઈચ્છાને કોન્ટ્રારાથી જીવું નથી જે લોકલનું છે અંકુર છે 2 મિલિયન અરિયારીની અંદર એનો કંઈ બાળું થશે સમજ્યા ને તો આપણે ઓપ્શિયોમાં રાખ્યું છે આપણું નામ ને કીધું આપણે સભામાં લઈ જઈ આપણે આપણા માવતરોને વાત કરીએ ને ગઈકાલે માવતરો ભેગા થયા હતા મને સહી રીતના મને ઓલું કહેવા ટકોર કહેવા કે ના જાય આપણે એવી રીતના આપણા સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાથે પણ વાત થઈ બસ હવે રહ્યું છે બસ તેજુરી ખોલવાની
અને એમનો શુક્રિયા પણ અદા કરે છે વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબનો કે આપણે જે સ્કૂલ કર્યા એ આજને આજ કંઈ પૈસા નહીં લઈ આવે સ્કૂલ આપણને પેલે ગણો આપણને નુકસાન પણ થશે પૈસાનો એમાં આપણને એ ખર્ચાને ઓલું કરવા માટે આપણને $10,000 સ્કૂલને અર્પણ કરેલા છે તો શુક્રિયા અદા કરે છે પ્રમુખ સાહેબ અને જે આપણને એમ્બ્યુલન્સ મળી છે એમાં પેલી 11 વર્ષે આપણને ફેમિલી મોડો રામજી તરફથી આપણને અર્પણ કરવામાં આવી હતી અને જે બીજી છે એ આપણને ઉમેદવારે અર્પણ કરી છે એવોના તમામ અરૂમોના અરૂના સ્વાગતે સૌ પાસે એક સૂર્ય પાદ્યાની કીર્તિમાસ છે ગીતા તમે તૈયાર કરો ને ઇન્શાલ્લા આપણે સપોર્ટિંગ કરવાની તૈયાર ખાસ એક જ અમારી માંગણી છે કે એવું ના થાય કે આજે તમે છો તમારો ટર્મ પતી ગયો એટલે આખ બધી પાછું પાણીમાં હેલું બીજું જે સિસ્ટમ આપણે કરીએ છીએ એકીપ એન્ડેપોન્ડન્ટ એને શેરે કરે એવું ના થાય કે આજે જમાત હાથમાં છે પછી વળી બીજો કોઈ આવે તો વળી બાયના આલવીના બદલીમાં વળી હું આલિસાન્દ્રામાં બદલાવી નાખે એટલે બધું પાણીમાં હેલું જશે લેકોલ લાકલીની એટલે મદ્રેસા ઈ સિસ્ટમ છે મારી માંગણી છે તો શું હંમેશા અહીં પહોંચી ગયું છે